અસલામુ અલૈકુમ વાલા વિદ્યાર્થી મિત્રો, જનાબ કુતબુદ્દીન મોલિમ બોયઝ પ્રાઇમરી શાળામાં આપનું સ્વાગત છે. આજે ધોરણ 7 ગણિતની અંદર પ્રકરણ નંબર 11 પરિમિતિ અને ક્ષેત્રફળમાં આપણે સ્વાધે 11.3 નો અભ્યાસ કરી રહ્યા છીએ. ચાલો આપણે પ્રશ્ન નંબર 6 નો અભ્યાસ કરીએ અને એને સારી રીતે સમજીએ. અહીંયા મેં પ્રશ્ન નંબર 6 લખ્યું છે, ચાલો આપણે એને સમજીએ. 1.5 મીટર વ્યાસવાળા વર્તુળાકાર ટેબલ ક્લોથની કિનારી પર સાધના લેસ મૂકવા માંગે છે. જરૂરી લેસની લંબાઈ શોધો અને જો 1 મીટર લેસના રૂપિયા 15 હોય તો તેની કિંમત પણ શોધો અને પાઈ બરાબર 3.14 લો. વિદ્યાર્થી મિત્રો, 1.5 મીટર વ્યાસવાળા વર્તુળાકાર ટેબલ ક્લોથ છે, બરાબર. આ મેં અહીંયા ડ્રો કર્યું છે. આનો વ્યાસ કેટલો છે? 1.5. આ વ્યાસ છે વચ્ચે 1.5 મીટર. તો સાધના શું કરવા માંગે છે? એની કિનારી ઉપર લેસ ટાંકવા માંગે છે, બરાબર. લેસ મૂકવા માંગે છે તો જરૂરી લેસની લંબાઈ શોધો. તો આ માટે કેટલી લેસ જોઈશે? અને જો 1 મીટર લેસના 15 રૂપિયા હોય, આ જે લેસ ટાંકશે એના 1 મીટર લેસના 15 રૂપિયા હોય તો તેની લેસની કિંમત કેટલી, બરાબર. 1 મીટરના 15 રૂપિયા તો આજે જે છે આખામાં જે ટાંકવામાં આવશે એના કેટલા રૂપિયા થશે? અને આ કૌંસમાં લખ્યું છે પાઈ બરાબર 3.14 લો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઈ બરાબર 3.14 લો એમ લખ્યું છે એટલે 22/7 કરશો. 22/7 માં ઉસલેતા હતા, બરાબર. તો 22/7 કરશો તો 3.14 આવશે. એટલે 22/7 લેવાના નથી, 3.14 લેવાના છે એની જગ્યા પર. તો ચાલો હવે આપણે દાખલો આગળ ગણીએ. મેં અહીંયા લખ્યું છે વર્તુળાકાર ટેબલ ક્લોથનો વ્યાસ, આ જે વ્યાસ છે 1.5 મીટર છે, તો વ્યાસનો અડધો શું થશે? ત્રિજ્યા. તો મેં અહીંયા લખ્યું છે ત્રિજ્યા વ્યાસ ભાગ્યા 2 એટલે 1.5/2. 1.5/2 કરવાના નથી, આપણે ડાયરેક્ટ આ જ મૂકી દઈશું, બરાબર. તો મેં લખ્યું છે આ ટેબલ ક્લોથની કિનારી પર લેસ મૂકવાની છે માટે આપણે વર્તુળનો શું શોધીશું? પરિઘ શોધીશું, બરાબર. આખો પરિઘ શોધીશું, બરાબર. તો એના કિનારીનો પરિઘ ખબર પડી જશે કે કેટલા મીટર લેસ જાય છે. તો અહીંયા મેં લખ્યું છે વર્તુળનો પરિઘ બરાબર 2πr. આ સૂત્ર તમને યાદ છે, બરાબર. તો અહીંયા પાઈ જે છે આપણે શું લેવાના છે? 3.14 લઈશું. તો 2×3.14×1.5/2, ત્રીજા શું છે? 1.5/2. આ 2 અને આ 2 આપણે કાઢી નાખીશું. તો 3.14×1.5 કરીશું તો શું આવશે? 4.71 મીટર. એટલે આખો પરિધ શું આવ્યું? લેસ ટાંકવાનો 4.71 મીટર. એટલે એ આપણે વિદ્યાર્થી મિત્રો આ લખી લો, એટલે એનો મતલબ શું થાય છે કે 4.71 મીટર લેસ આપણી જશે. આ દાખલો સમજીને લખી લો વિદ્યાર્થી મિત્રો. તો ચાલો આગળ જાણીએ. 1.5 મીટર વ્યાસવાળા વર્તુળાકાર ટેબલ ક્લોથ ઉપર 4.71 મીટર લેસની જરૂર આપણને પડશે. મેં અહીંયા લખી દીધું છે. તો હવે કેટલા રૂપિયા જોઈશે, બરાબર, ટાંકવા માટે? તો હવે કિંમત શોધીએ. મેં અહીંયા લખ્યું છે જો 1 મીટર લંબાઈની લેસની કિંમત રૂપિયા 15 હોય તો 4.71 મીટર લંબાઈની લેસની કિંમત કેટલી, બરાબર ને? તો આપણે લખીશું 4.71×15/1. તો આપણે એકને તો કંઈ કરતા નથી એટલે આપણે 4.71×15 કરીશું તો 70.65 રૂપિયા આવશે. તો અહીંયા મેં લખ્યું છે જવાબ, લેસની લંબાઈ 4.71 મીટર અને લેસની કિંમત રૂપિયા 70.65 છે. વિદ્યાર્થી મિત્રો આ દાખલો પણ સમજીને તમારી ગણિતની નોટમાં સુંદર અક્ષરે લખી નાખજો. ચાલો હવે આપણે પ્રશ્ન નંબર 7નો અભ્યાસ કરીએ. મેં અહીંયા પ્રશ્ન નંબર 7 લખ્યું છે, ચાલો આપણે એને સમજીએ. બાજુમાં દર્શાવેલ અર્ધવર્તુળાકાર આકૃતિનો વ્યાસ સહિત પરિમિતિ શોધો. અહીંયા એક અર્ધવર્તુળાકાર આકૃતિ આપી છે અને એનો વ્યાસ કેટલો છે? 10 સેન્ટીમીટર. આ વ્યાસ છે, બરાબર. એની આખાની પરિમિતિ શોધવાની છે. વર્તુળ કેવો છે? અર્ધવર્તુળાકાર છે. આપણે હમણાં સુધી ગોળ વર્તુળનો દાખલો ગણ્યો, બરાબર, આખો ગોળ હતું. હવે આ વર્તુળ અડધો છે, એની પરિમિતિ શોધવાની છે. તો ચાલો મેં અહીંયા લખ્યું છે અર્ધવર્તુળનો વ્યાસ 10 સેન્ટીમીટર, બરાબર, અને ત્રિજ્યા વ્યાસ ભાગ્યા 2 એટલે 10/2, બરાબર. 10/2 કરીશું તો કેટલા આવશે? 5 સેન્ટીમીટર. તો ચાલો આપણે અર્ધવર્તુળનો પહેલાં શું શોધીશું? પરિધ શોધીશું. આખું પરિધ આપણે એને પહેલાં શોધીશું. તો આપણે જાણીએ છીએ કે પરિધનો સૂત્ર 2πr છે, આખા પરિધનું. એટલે આખા વર્તુળનો પરિધનો સૂત્ર શું છે? 2πr. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ અર્ધ વર્તુળ છે એટલે આ જે સૂત્ર છે એને અડધા કરવા પડે. તો 2πr/2, કેમ કે વર્તુળ અડધો છે એટલે ભાગ્યા 2 મૂક્યું છે અહીંયા. જો વર્તુળ અડધો નહીં હોતે તો અહીંયા 2 નહીં મૂકતે, બરાબર ને?
તો વર્તુળનો પરિધ મૂકીને 2πr મૂકી દેતે, બરાબર? પણ અહીંયા અડધો વર્તુળ છે એટલે ભાગ્યા 2 મેં કર્યા છે, તો 2πr ભાગ્યા 2 એટલે આ બે જતી રહેશે, એટલે અડધો વર્તુળનો પરિધનો સૂત્ર શું બની જશે? પાઈ આર, બરાબર? જો તમને કહેવામાં ન આવે તો પાઈ બરાબર 22/7 લેવાના, અને કહેવામાં આવે કે 3.14 લો તો તમારે એ લઈ લેવાના. ચાલો આપણે લખીએ પાઈ આર. હવે સૂત્ર આ બની ગયું આપણું, પાઈ આર બરાબર 22/7 ગુણ્યા 5. તો 22 × 5 કરીશું તો 110/7. હવે આપણે અહીંયા એનો ભાગાકાર કરીએ, તો ભાગાકાર મેં અહીંયા કર્યો છે, તમે જોઈ લેજો બરાબર, અને એને કરી નાખજો. તો એનો જવાબ શું આવે છે? 15.71. તો 15.71 સેમી શું છે? પાઈ આરનો વર્ગ, એટલે અડધો વર્તુળનો પરિધ છે આ. તો પરિધ અને વ્યાસ મળીને શું બનશે? પરિમિતિ બનશે. તો આપણે અહીંયા લખીશું અડધો વર્તુળની પરિમિતિ બરાબર પરિધ વત્તા વ્યાસ. પરિધ વત્તા વ્યાસ, આ પરિધ અને વ્યાસ બરાબર, આખો પરિધ અને વ્યાસ. તો પરિધ વત્તા વ્યાસ એટલે 15.71 × 10 સેન્ટીમીટર, એટલે આપણે સરવાળો કરીશું, પોઈન્ટ્સની નીચે પોઈન્ટ્સ મૂકીને સરવાળો, એટલે કે 15/10.00, એટલે એવી કરીને તમે સરવાળો કરજો, તો 25.71 સેમી આવશે. તો આપણને પરિમિતિ મળી ગઈ. તો આપણે જવાબ લખીશું અર્ધવર્તુળની પરિમિતિ 25.71 સેમી છે. વિદ્યાર્થી મિત્રો, આખલો સમજીને તમારી ગણિતની નોટમાં સુંદર અક્ષરે લખી નાખજો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન નંબર 8નો અભ્યાસ કરીએ. મેં અહીંયા લખ્યું છે જો પોલિશ કરવાનો દર રૂપિયા 15 મીટર² હોય તો 1.6 મીટર વ્યાસવાળા વર્તુળાકાર ટેબલની ઉપરની સપાટીને પોલિશ કરવાનો ખર્ચ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું કર્યું છે કે પોલિશ કરવાનો દર પહેલાં આપી દીધો છે, અને શું કીધું છે? 1.6 મીટર વ્યાસવાળો વર્તુળાકાર ટેબલ છે. તો મેં અહીંયા 1.6 મીટર વ્યાસવાળો વર્તુળાકાર ટેબલ લીધું છે બરાબર, ડ્રો કર્યું છે બરાબર, એના ઉપરની સપાટીને પોલિશ કરવાનું. ઉપરની એટલે કે આ સપાટી જે છે આખી, એને પોલિશ કરવાની છે બરાબર. એટલે આપણે શું શોધવું પડશે? ક્ષેત્રફળ શોધવું પડશે, પછી એનો ખર્ચ આપણને ખબર પડશે. તો સમજ પડી ને વિદ્યાર્થી મિત્રો, જો પોલિશ કરવાનો ખર્ચ દર રૂપિયા 15 મીટર² હોય તો 1.6 મીટર વ્યાસવાળા વર્તુળાકાર ટેબલની ઉપરની સપાટીને પોલિશ કરવાનો ખર્ચ શોધો. અને અહીંયા કીધું છે કે પાઈ બરાબર 3.14 લો. અહીંયા 22/7 લેવાનું કીધું નથી, એની જગ્યા પર 3.14 લેવાનું કીધું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ દાખલો ગણીએ. અહીંયા વ્યાસ કેટલું છે? 1.6 મીટર. તો ત્રિજ્યા એની અડધી, વ્યાસ ભાગ્યા 2, 1.6 ભાગ્યા 2, 2×8=16, એટલે 0.8 મીટર આવશે, એટલે આર બરાબર 0.8 મીટર. હવે આપણે લખીએ ટેબલની વર્તુળાકાર સપાટીને પોલિશ કરવાની હોવાથી તેનું આપણે ક્ષેત્રફળ શોધીશું, વચ્ચેનું ક્ષેત્રફળ બરાબર, પરિધ નથી શોધવાનું, ક્ષેત્રફળ શોધવાનું છે. કેમ કે આગળના દાખલામાં આપણે અહીંયા કિનારી કરવાની હતી એટલે આપણે પરિધ શોધ્યું, પણ આ દાખલામાં આપણે ઉપરનો ભાગ પોલિશ કરવાનો છે એટલે ક્ષેત્રફળ શોધીશું. તો મેં અહીંયા લખ્યું છે વર્તુળાકાર સપાટીનું ક્ષેત્રફળ પાઈ આરનો વર્ગ. તમે જાણો છો ને વિદ્યાર્થીઓ, પાઈ આરનો વર્ગ, તો 3.14, પાઈ બરાબર 3.14 ગુણ્યા 0.8નો વર્ગ. 3.14 ગુણ્યા 0.8 ગુણ્યા 0.8 બે વાર છે એટલે મેં બે વાર લખ્યા છે. હવે આપણે એને ઉડાવીએ, 314/100, 8/10, 8/10. હવે આ આપણે ઉડાવીશું, 4×2=8 બરાબર, અને આ 4 સાથે 25×100, અને આ 2×5=10, 2×5=10, આ બે અને આ બે જતા રહેશે, આ બે અને આ બે જતા રહેશે. તો શું હશે? 314×4/25×5×5=25. તો 314×4 કરીશું તો 1256 આવશે, અને 25×25 કરીશું તો 625 આવશે. વિદ્યાર્થી મિત્રો, તમે ભાગાકાર કરશો તો તમારો જવાબ આવશે 2.0096 મીટરનો સ્ક્વેર. વિદ્યાર્થીઓ, દાખલો સમજીને તમારી ગણિતની નોટમાં સુંદર અક્ષરે કરી નાખજો. મેં તમને સ્ટોપ કરવાનો થોડો ટાઈમ આપું છું, અને આ પ્રશ્ન પણ તમારી નોટમાં લખી લેજો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ આપણે થોડું ઘરકામ જાણી લઈએ. વિદ્યાર્થી મિત્રો, તમારે આ ઘરકામ તમારી ગણિતની નોટમાં કરવાનું છે, આ દાખલાઓ તમારી ગણિતની નોટમાં લખી લેજો. મેં અહીંયા તમને થોડોક સમય આપું છું લખવા માટે. તો ઇન્શાલ્લાહ આગળના વિડીયોમાં આપણે મળીશું, આગળના પ્રશ્નોનો અભ્યાસ કરીશું. અલ્લાહ હાફિઝ. થેન્ક યુ.